ગુજરાતમાં લોકડાઉનની વચ્ચે કરિયાણા જેવી ચીજો હવે દિવસે દિવસે ખૂટી રહી છે ને કરિયાણાની દુકાનો પણ ખાલીપો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરની અંદર સરકારના અનાજ અને ખાંડ જેવી ચીજો મફત આપવાના આદેશ બાદ લોકોની ભીડ ઉમટી પડી હતી. ભાવનગર શહેરના 50 વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા અને રેશન શોપની દુકાનો ઉપર લોકોની ભીડ જોવા મળતી હતી. લોકો વસ્તુઓ લેવા માટે આવતા હતા, પરંતુ રેશન શોપના ધારકો દ્વારા ટોકન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી, જેને કારણે લોકોને જણાવવામાં આવ્યું હતું કે હજુ 2-3 દિવસ સુધી આ વિતરણ ચાલવાનું છે, જેથી કરીને તે લોકો ભીડ ન ઉમટાવે. જોકે આ સાથે જ પોલીસ તંત્રને પણ ગોઠવવામાં આવ્યું હતું, જેથી કરીને લોકોની ભીડ ન થાય અને કોરોના જેવા રોગને રોકી શકાય. જોકે રેશન શોપ ઉપર લોકો આવતા હોય તેને સમજાવવામાં આવ્યા હતા કે હજુ 2-3 દિવસ માટે આ જથ્થો મળવાનો છે અને જે જથ્થો ખાલી થઈ જતો હતો તેની પર નોટિસ બહાર મૂકી દેવામાં આવી હતી. જોકે રેશન શોપના માલિકોનું કહેવું છે કે જથ્થો પૂરતો છે અને 2-3 દિવસમાં સંપૂર્ણ વિતરણ કરી દેવામાં આવશે. મારી દુકાને કુલ 488 કાર્ડ છે, એમાંથી સવારે 8 વાગ્યાના વેચાણ ચાલુ થયેલું છે. તેમાં અત્યારે 12 વાગ્યા સુધીમાં મારે 85 કાર્ડ ધારકોને મેં વિતરણ કરેલું છે અને સરકારશ્રીના નિયમ મુજબ NFSA કાર્ડ કે અન્ન સિક્યુરિટી બિલમાં જે કાર્ડનો સામેલ થયેલો છે તે BPL અને AAY એમનો જથ્થો જે કંઈ સરકારે નક્કી કરેલ છે એ કોષ્ટક મુજબ ટોટલી જથ્થો ફ્રી ઓફમાં અમે ગ્રાહકોને આપેલ છે. ભાવનગર સિટીના 134 દુકાનો છે અને ભાવનગર જિલ્લાની 744 દુકાનો છે. સરકાર મારી દુકાને 1500 કાર્ડ છે, APL NFS BPL અને AAY અંત્યોદય કાર્ડ, અને સરકાર તરફથી જે માલ આપવામાં આવે છે એ પૂરેપૂરો 100% માલ આવી ગયો છે. ચણાડળ અને મીઠું આવેલ નથી, એ આવે ત્યારે વિતરણ કરવામાં આવશે. આજ હવાર ચાલુ કર્યું છે, અત્યાર સુધી 60-70 જણા આપ્યું છે. આજ સાંજ સુધીમાં 200-250 જણા આપી દેવાની ગણતરી છે. 3 દિવસની અંદર 800-900 જણા પગી જશું.